રીઝનેબલ પ્રાઇસમાં છે ને સારામાં સારો નાસ્તો જો હું અત્યારે આપણે સુરતમાં ટ્રેક નું તો આ જગ્યાએ છે જે કોઈ આવે અમદાવાદ બરોડા ભાવનગર બોમ્બે એનારા બધા આવે તો લોચો તો પહેલો ખાઈને જ જાય એકદમ સોફ્ટલી લોચો એકદમ ટેસ્ટી અંદરથી છે ને જે એમનું સ્ટફિંગ છે એકદમ યુનિક સ્ટફિંગ છે જનરલી જે સ્ટફિંગ હોતું હોય છે ને આપણે સમોસામાં એ રીતનું નથી દાળનું અને છે ને કહેવાય ને એક યુનિકનેસ પ્રોવાઈડ કરે છે સમોસામાં પણ આ વસ્તુ છે ને એકદમ યુનિક છે ડિફરન્ટ છે અને સુરતમાં આવીને લોચો ન ખાવી તો સુરતનો ધક્કો ફેલ જાય હેલો ગાઈસ યોગીરાજ એન્ડ વેલકમ બેક ટુ ટ્રિપિંગ ફૂડી યુટ્યુબ ચેનલ તો ફરી એક નવો વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે ધ સન ઓફ સિટી સુરતમાં આવી ગયા છે અને સુરતી લાલાઓ તો આ ખાવાના ગજબના શોખીન છે તો આજના વિડીયોમાં આપણે છે ને સુરતનું જે ફેમસ ફૂડ છે ને ટ્રાય કરવાનું છે અને જે અત્યારમાં આવ્યા છીએ ને એક હવેલી આવેલા છે જો તમે એટલે ઇન્ટ્રો શૂટ કરવી છે તો કાલે આપણે સવારે જુદી જુદી જગ્યાનું ફેમસ ફૂડ ટ્રાય કરવાનું છે તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરવી જે રોડ દેખાય છે ને નારાયણ માર્કેટ છે ત્યાંથી તમે થોડાક જ આગળ આવશો ને એટલે જય ભવાની લોચો કરીને છે અમારા લગભગ 15 વર્ષથી ચાલુ છે આ લોચાનું કામ બહુ સરસ ચાલે છે એકદમ જે કોઈ આવે અમદાવાદ બરોડા ભાવનગર બોમ્બે એનઆરઆઈ બધા આવે તો લોચો તો પહેલો ખાઈને જ જાય એકદમ સોફ્ટી લોચો એકદમ ટેસ્ટી ઓકે અને ટાઈમિંગ શું હોય છે આપણે સવારે 8 થી રાતના 8 સુધીનો કન્ટિન્યુઅસ ચાલુ અને એકદમ રીઝનેબલ ભાવ અમારા તાનો લોચો શું હોય છે પ્રાઇસ શું હોય છે 30 રૂપિયાની પ્લેટ 160 નો કિલો 30 રૂપિયાની પ્લેટ હોય છે 160 માસી કીધું એ રીતના ખૂબ જ છે ને પ્રેમથી બધાને લોચો ખવડાવે છે તો ચાલો આપણે ટેસ્ટ કર્યું કે ટેસ્ટ કેવો છે જો તમે બટરમાં આપણે બનાવડાવ્યો છે ઉપરથી સેવ નાખી છે અને સાઈડમાં લીલી ચટણી આપેલી છે અને ડુંગળી આપેલી છે તો ચાલો ટેસ્ટ કર્યું કે કેવો છે ચટણી જે બની છે ને એ તો છે ને લોચાની જ બનાવેલી છે અને થોડીક સ્વીટ ઉપર છે એટલે બેનું જે કોમ્બિનેશન થાય છે ને એ ખૂબ જ ખાવાની મજા આવે છે ટેસ્ટ છે ને ખૂબ જ સારો છે જનરલી આપણે ભાવનગરમાં છે ને ખમણની ખાતા જ હોવી છે પણ આ વસ્તુ છે ને એકદમ યુનિક છે ડિફરન્ટ છે અને સુરતમાં આવીને લોચો ન ખાવી તો સુરતનો ધક્કો ફેલ જાય તો ચોક્કસથી તમે જો સુરત આવો તો લોચો ખાવાનો તો ભૂલતા જ નહીં અને જો આ સાઈડ આવો કતરગામ સાઈડ તો જય ભવાની લોચો તો ખાઈ જ શકો છો તો આપણે છે ને સેકન્ડ લોકેશન મહાકાળી સમોસામાં આવી ગયા છીએ તો લોકેશનની તમને વાત કરું ને તો તમને અત્યારે જે સર્કલ દેખાય છે ને એ ગજેરા સર્કલ છે ત્યાંથી તમે લક્ષ્મી સર્કલ સાઈડ જશો ને એટલે છે ને રાઈટ સાઈડ આવશે
તો ચાલો હવે જોવો તમે, આપણે જે મગાવેલા છે એ 30 રૂપિયાના મગાવેલા છે, એટલે 10 રૂપિયાના 3 સમોસા આપે છે. તો ચાલો આપણે ટેસ્ટ કર્યું કે ટેસ્ટ કેવો છે. જોવો તમે, બોડ એકદમ ક્રિસ્પી છે. જોવો તમે, એ કહેવાય ને એકદમ ગરમ સમોસા છે. એમનું તમે સ્ટફિંગ દેખાડું ને જો. આપણે જનરલી સમોસા ખાતો હોય ને તે એકદમ ડિફરન્ટ સ્ટફિંગ છે. કદાચ આ દાળ છે, ડુંગળી છે અને કહેવાય ને બટેટા છે. તો ચાલો હવે ટેસ્ટ કર્યું કે ટેસ્ટ કેવો છે. ચટણી તમે જુઓ એકદમ ડિફરન્ટ છે. ટોપરું દેખાય છે, ડુંગળી દેખાય છે. તો ચાલો ટેસ્ટ કર્યું કે ટેસ્ટ કેવો છે. એની સાઇઝ પણ એકદમ યુનિક છે, અને જે ચટણી સાથે ખાવાની મજા આવે છે ને એકદમ અલગ આવે છે. તો ચોક્કસથી તમે જો સુરત આવો તો મહાકાળીમાં સમોસા ખાવા માટે આવી શકો છો. આપણે ત્રીજા લોકેશન આવી ગયા છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરે છે, ત્યાંથી અશ્વિની કુમાર સાઈડ જશો ને એટલે ખૂણા ઉપર જ છે. જોવો તમે, આપણું વડાપાવ આવી ગયું છે. વડું છે, ઉપર બટર નાખેલું છે અને નીચે લીલી ચટણી નાખેલી છે અને સાથે વટી ભજી આપેલા છે. તો ચાલો ટેસ્ટ કરીએ કે ટેસ્ટ કેવો છે. ભાઈ બોમ્બે સ્ટાઈલ વડાપાવ બનાવે છે કહેવાય ને, ટેસ્ટમાં ખૂબ જ સારા છે. જે વડાનો વઘાર કર્યો છે ને એકદમ યુનિક છે, અને જે બટર અને લીલી ચટણી છે એ ટેસ્ટને ખૂબ જ એન્હાન્સ કરે છે. અને સાથે પટ્ટી ભજ્જે આપેલા છે. જુઓ તમે, અને જે પટ્ટી ભજ્જે છે ને એ પણ છે ને લીંબુ સાથે છે, એટલે છે ને ચટપટા લાગે છે અને એકદમ કુરકુરા છે. એટલે વડાપાવ અને જે પટ્ટી ભજ્જાનું કોમ્બિનેશન છે એકદમ છે ને અનોખું છે. એટલે જો, અને જે આપણે આ વડાપાવ ખાવી છે ને બટરમાં છે, એની પ્રાઇસ 15 રૂપિયા છે. એટલે કહેવાય ને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે. રિઝનેબલ પ્રાઇસમાં છે ને સારામાં સારો નાસ્તો જો હું અત્યારે આપણે સુરતમાં ટ્રાય કરું તો આ જગ્યાએ છે, કેમ કે પ્રાઇસ 15 રૂપિયા છે. અને જે ભાઈ આપે છે વડાપાવ એ પણ બટરમાં આપે છે. જય હિન્દ, જય ભારત.